આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના હાથરસની દીકરીનું ગેંગરેપ તેમજ હત્યા થયેલ છે ત્યારે દીકરી ન્યાય મળે તે માટે સીબીઆઈ કમિટીને તપાસ સોંપવામાં આવે આવો બનાવ ફરી ન બને તે માટે કડક કાયદાની જોગવાઈ થાય તેમ જણાવ્યું હતું. જોકે સૌરાષ્ટ્ર દલિત સંગઠન અને વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા. હું તુલસીભાઈ વાઘેલા, મહાદલિત પરિસંઘના ઉપાધ્યક્ષ અને અમારે બાબા સાહેબને અમે હારતો રાખેલા નમન કર્યું અને ત્યાંથી અમે શાંતિથી સૌરૂપે રેલી કાઢી અને મહેરબાન મામલત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી દીકરી છે મનીષાબેન એને ન્યાય આપે એને મારી નાખવામાં આવી ચાર જણાને બળાત્કાર કર્યો છે એને ચારેને ફાંસી થવી જોઈએ અને આમાં સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારી પણ છંડો વહેલા છે એના પર ખટલો ચાલો થવો જોઈએ ને એને બધાને છે ધરપકડ થવી જોઈએ. સસ્પેન્ડ નહીં, સસ્પેન્ડ તો હું હમણાં કરી શકું અમેને પણ એને એ તો બધા બનાવટ ધંધા છે. બાકી એના પર પોલીસ હોય કે પછી જે હોય સરકારી કે જિલ્લા મેજિસ્ટ્રેટ હોય એના પર ખટલો ચાલુ થવો જોઈએ ને અમને ન્યાય મળવો જોઈએ, મનીષ સાહેબને ન્યાય મળવો જોઈએ. યુપીની અંદર જે બનાવ બન્યો છે તેના અનુસંધાને જે આવેદનપત્ર આજે વાલ્મીકી સમાજ અને દલિત સમાજ બંને સમાજ એક મંચ ઉપર મળી ડૉક્ટર આંબેડકરની પ્રતિમાએ જે ભૂલાર તોરા કરી અને આજે એક રેલીના સ્વરૂપે અમે જે આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે તેમને કાયદેસરની કાર્યવાહી થાય, તેમને ફાંસીની સજા સખ્તમાં સખ્ત મળવા મળે અને અત્યાચારો જે સામાન્ય વ્યક્તિ કે જે અનુસૂચિત જાતિ અને જે પછાત વર્ગ છે એનીમાંથી જ અણબનાવો કેમ બને છે એની તકેદારી સરકારને લેવી જોઈએ, જરૂરી છે. અને એના અનુસંધાને કે આજે માણાવદર તાલુકોની પણ સમગ્ર ભારતની અંદર જે પડઘા પીડા છે આજે મીડિયા લોકતંત્રને દબાવવામાં આવે છે એનો અવાજ બહાર નીકળે એવી અમારી અપેક્ષા છે. જય ભીમ. વર્ષોથી જે સમાજ કચડાયેલો અને પીડાયેલો રહેલો છે, જે સમાજની દીકરી પર વારંવાર અત્યાચાર કરે છે, આજે જે યુપીની અંદર જે બનાવ બન્યો છે, અમારી જે દલિત દીકરી છે, જે વાલ્મીકી સમાજની દીકરી છે એ અમારી દીકરી છે, જે સમાજમાં જે દીકરી ઉપર અત્યાચાર કરે છે, જે સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, જે બેટીને પઢાવવા માટે અને બચાવવા માટે જે આંદોલન ચલાવે છે સરકાર, એ બેટીનું રક્ષણ નથી કરી શકતી તો આ બેટીને કોના માટે બચાવવાની? અમારે અમારી બેટીનું રક્ષણ કરવા માટે જે સરકાર નથી તૈયાર, જે યોગી સરકાર આજે જે ખૂની જે પાપી જે અત્યાચારો છે એને હંતાડીને રાખ્યા છે, એને જે પકડીને પોતાના ઘરમાં પૂરી રાખ્યા છે, એને પકડવા માટેથી ને જે પોલીસ તંત્ર છે એ પણ કંઈ હાથ નથી ધરતું અને અમારી બેન દીકરીની ઇજ્જત જે જળવાતી નથી એ માટે અમે આજે જે વર્ષોથી કચડાયેલા અમારા સમાજની અંદર અમારી બહેનો દીકરીઓની રક્ષણ માટે અમારે લડવા નીકળવું પડે છે, એ સરકારને આંખ ઉપર પાટા બાંધીને જે બેઠી છે એને અમે એક સંદેશ આપવા માગીએ છીએ કે જે સરકાર બેન દીકરીઓની જે મોટી મોટી વાતો કરે છે, જે દીકરીઓને બચાવવા માટેથી જે મોટા મોટા પ્રોટેક્ટ પાડી પાડીને આપે છે, મોટા મોટા પોસ્ટરો બહાર પાડે છે કે દીકરીઓને બચાવો દીકરીઓને પઢાવો, જે સરકાર દીકરીઓને પઢાવવા માટે અને બચાવવા માટેથી જે મહેનત કરે છે એ આવા પાપીથી પણ બચાવવા માટેથી એને ન્યાય મેળવવા માટેથી સરકાર આગળ આવવી જોઈએ. યોગી સરકારને પણ અમે કહીએ છીએ કે તમે જે સરકાર તમારી રચીને બેઠા છો એ યોગી સરકાર તમે જાગો અને અમારી બેન દીકરીની જે મારી નાખી છે જે જીભ કાપી નાખી છે એને માટે અમારી જે મનીષાબેનને ન્યાય આપે અને અમે તમામ દલિત સમાજ અને વાલ્મીકી સમાજ આજે જે આવેદન દેવા આવ્યા છે અને મામલતદાર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી જે આ અપીલ ઉપર સુધી પહોંચાડે અને અમારી બેનને અમારી દીકરીને ન્યાય મળે એ માટે અમારી અપીલ છે. જય ભીમ, જય કાશીરામ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.